નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષિલા વિદ્યાલય બાળના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ બળદેવ એમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 ગણિતમાં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તો જુઓ મિત્રો, અહીં સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરીએ. આનું ગૃહ કાર્ય માટે આપણે બે દાખલા આપેલા, જો તમે ગૃહ કાર્ય કર્યું હોય તો અહીંયા જુઓ, સ્વાધ્યાય 1.2 ના જ બે દાખલા આપેલા, તો અહીંયા તમારો જે જવાબ સાચો છે કે ખોટો એની પણ ચકાસણી થઈ જશે. તો જુઓ, સ્વાધ્યાય 1.2 ના પ્રશ્ન નંબર 1 ની ચર્ચા કરીએ. તો જુઓ, સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 1, નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. કે જે આપેલી સંખ્યા હોય એને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તો અહીંયા જુઓ, 7/4 છે, 7/4 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું. અહીંયા અંશ મોટો છે, છેદ નાનો છે, એટલે કેવો અપૂર્ણાંક કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીને સરળતાથી નિરૂપણ કરી શકીએ છીએ. તો હવે જુઓ, 7/4 કરીએ તો કેટલા મળે? 1.3/4. 1.3/4 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ તો કઈ બે સંખ્યા વચ્ચે આવે? તો અહીંયા જુઓ, 1 પૂર્ણાંક છે અને 3/4 ભાગ છે ઉપરનું, એટલે કે 1 અને 2 ની વચ્ચે આવે. તો અહીંયા જુઓ, સંખ્યા રેખા પર -1, 0, 1. 1 પછી શું લખાય? 1.1/4, 1.2/4, 1.3/4, 1.4/4. બરાબર. અહીંયા જુઓ, 1.4/4, 4 × 4, 4 × 4, 8. 8/4 કરો કેટલા મળે? 2. તો કઈ બે સંખ્યા વચ્ચે આ મળે આપણને? 1 અને 2 ની વચ્ચે. કેટલા? 1.3/4. તો અહીંયા 1.3/4 તમને જે સ્થાને દેખાય એ સ્થાને આ પ્રમાણે નિદર્શન કરી શકાય. બરાબર. હવે જુઓ, જો તમે મિશ્ર સંખ્યાની અંદર ફેરવતા નથી અને તમારે સીધે સીધું નિરૂપણ કરવું છે તો કેવી રીતે કરાય એ આપણે અહીંયા જોઈએ. તો જો અથવા કરીને બીજી પદ્ધતિ બતાવેલી છે. તો અહીંયા જુઓ, 7/4 છે, કેવો પૂર્ણાંક છે, કેવી સમય સંખ્યા છે? ધન સમય સંખ્યા છે. તો ધન સમય સંખ્યા 0 ની કઈ બાજુએ આવે? તો જમણી બાજુએ. તો અહીં જુઓ, -1, પછી 0/4, 1/4, 2/4, 3/4, 4/4, 4 × 4, 4 કેન્સલ કરીએ કેટલા મળે? 1/5, 4, 6/4, 7/4, 8/4, 4 × 2, 8 મળે. બરાબર. તો કઈ બે સંખ્યા વચ્ચે મળે છે? 7/4, 1 અને 2 ની વચ્ચે. તો આપણે જે ઉપર પ્રમાણે દર્શાવી એ પ્રમાણે દર્શાવો તો પણ અને આ પ્રમાણે દર્શાવો તો પણ આપણો જવાબ કેવો મળે? સાચો મળે. હવે જુઓ મિત્રો, આપણે પ્રશ્ન 1 ના બીજા દાખલાની ચર્ચા કરીએ, એટલે કે -5/6 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. તો જુઓ, -5/6, અહીંયા કેવી સમય સંખ્યા છે? ઋણ સમય સંખ્યા છે. તો 0 ની કઈ બાજુએ આવે? ડાબી બાજુએ આવે. તો અહીંયા જુઓ, 0/6 કેટલા લખાય? 6 લખાય. -1/6, 6, -2/6, 6, -3/6, 6, -4/6, 6, -5/6, 6, -6/6, 6, 6 × 1, 6. અહીંયા જુઓ, 6 કેન્સલ થઈ જાય, કેટલા મળે? -1, -7/6, 6, -8/6, 6. આપણે કઈ સંખ્યાનું નિરૂપણ કરવાનું છે? -5/6. તો આપણને જે સ્થાને દેખાય -5/6, એ સ્થાને આપણે આ પ્રમાણે નિરૂપણ કરી શકીએ. બરાબર. હવે જુઓ, પ્રશ્ન નંબર 2, એટલે કે પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને આપેલું છે કે સંખ્યાઓ -2/11, -5/11, -9/11 ને સંખ્યા રેખા પર દર્શાવો. અહીં જુઓ, છેદમાં 11 છે. તો બે સમય સંખ્યા વચ્ચે કેટલા ભાગ પડે? 11 પડે, કારણ કે છેદમાં કેટલા દર્શાવેલા છે? 11 દર્શાવેલા છે. તો હવે જુઓ, અહીંયા 3 × 3 સમય સંખ્યાઓ કેવી છે? ઋણ છે. તો ઋણ હોય તો 0 ની કઈ બાજુએ આવે? ડાબી બાજુએ આવે. તો અહીંયા જુઓ,
जीरो ना छेद में कितना लखाय 11 माइनस 1 ना छेद में 11 माइनस 2 ना छेद में 11 माइनस 3 ना छेद में 11 माइनस 4 ना छेद में 11 माइनस 5 ना छेद में 11 माइनस 6 ना छेद में 11 माइनस 7 ना छेद में 11 माइनस 8 ना छेद में 11 माइनस 9 ना छेद में 11 आ प्रमाणे आपने दर्शाव्यु। हवे जो मित्रों अहीं संख्याओ कई कई दर्शावानी छे माइनस 2 ना छेद में 11 आ प्रमाणे जे स्थाने माइनस 2 ना छेद में 11 देखाय ए स्थाने दर्शावी देवानुं। पछी केवा दर्शावाना छे माइनस 5 ना छेद में 11 तो अहीं माइनस 5 ना छेद में 11 आ प्रमाणे दर्शावी शकाय। हवे जुओ एना पछी केटला दर्शावाना माइनस 9 ना छेद में 11 तो आ प्रमाणे माइनस 9 ना छेद में 11 संख्या रेखा पर तमे दर्शावी शको बराबर। हवे जो मित्रों आपने आगळ प्रश्न नंबर 3 ની ચર્ચા કરીએ તો જો પ્રશ્ન નંબર 3 શું કહે છે કે 2 થી નાની હોય તેવી 5 સમમિત સંખ્યાઓ લખો। 2 થી નાની હોય એવી 2 થી નાની હોય એવી તો આપણને ખબર જ છે કેટલી સંખ્યાઓ મળે અસંખ્ય સમમિત સંખ્યાઓ મળે। તો જો તમે પોતાની ઈચ્છા પ્રમાણે લખી શકો 2 થી નાની હોય 2 થી નાની કઈ કઈ આવે એ ખ્યાલ હોવો જોઈએ। એક તો 1 0 માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 એવી કોઈ પણ સંખ્યાઓ તમે લખી શકો। જો તમારે અપૂર્ણાંકની અંદર લખવું હોય તો પણ તમે માઈનસ 1 પૂર્ણાંક 3 ચતુર્થાંશ માઈનસ 1 પૂર્ણાંક 1 ચતુર્થાંશ માઈનસ 1 અષ્ટમાંશ ગમે તે સંખ્યાઓ તમે લખી શકો। તો અહીંયા જો જેમ કે માઈનસ 7 ના માઈનસ 7 માઈનસ 6 માઈનસ 1 પૂર્ણાંક 3 ચતુર્થાંશ માઈનસ 1 પૂર્ણાંક 1 ચતુર્થાંશ માઈનસ 1 માઈનસ 2 ના છેદમાં 6 0 1 તમે લખી શકો બરાબર। 5 કહે છે તમે 1 2 વધારે લખો તો પણ ચાલે। તો આ પ્રમાણે તમે પોતાની ઈચ્છા મુજબ પણ 2 થી 2 અથવા 2 થી મોટી સંખ્યા તમે લખી શકો નહીં કારણ કે શું કહે છે કે 2 કરતા નાની। હવે જુઓ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ તો પ્રશ્ન નંબર 4 ની અંદર શું કહેવા માંગે છે માઈનસ 2 પંચમાંશ અને એક દ્વિતીયાંશ વચ્ચે આવતી 10 સમમિત સંખ્યાઓ લખો એટલે કે માઈનસ 2 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 2 વચ્ચે આવતી 10 સમમિત સંખ્યાઓ લખવાની છે। તો હવે જો મિત્રો અહીં આ બે સમમિત સંખ્યાઓ વચ્ચે કઈ કઈ સમમિત સંખ્યાઓ આવે એ શોધવી હોય તો પહેલા સમછેદી બનાવવા પડે બરાબર। તો બંને સમમિત સંખ્યાઓને સમછેદી બનાવવી પડે। હવે સમછેદી બનાવ્યા પછી એટલે કે પહેલા સમછેદી બનાવી દઈએ તો માઈનસ 2 ના છેદમાં 5 છે અહીંયા જુઓ 5 ને કેટલા વડે ગુણીએ 4 વડે ગુણીએ તો 5 6 કેટલા થાય 20 તો જેટલા વડે છેદને ગુણ્યા એટલા વડે અંશને ગુણવાના તો અહીં માઈનસ 2 ગુણ્યા 4 કરીએ કેટલા થાય માઈનસ 8 અને અહીંયા જુઓ 2 હતા આપણે છેદમાં કેટલા લાવવાના છે 20 તો અહીં 2 ગુણ્યા કેટલા કરીએ 10 2 ગુણ્યા 10 કેટલા થયા 20 1 ગુણ્યા 10 કેટલા થાય 10 વચ્ચે આવતી 10 સમમિત સંખ્યાઓ। હવે જુઓ માઈનસ 7 ના છેદમાં 20 અને 10 ના છેદમાં 20 એ બે સમમિત સંખ્યાઓ વચ્ચે કઈ કઈ સમમિત સંખ્યાઓ આવે તો વચ્ચેની સમમિત સંખ્યાઓ લખવાની છે। તો અહીંયા જુઓ માઈનસ 8 પછી એટલે કે 8 પહેલા કઈ સંખ્યા આવતી હતી તો માઈનસ 7 ના છેદમાં 20 પછી માઈનસ 6 ના છેદમાં 20 માઈનસ 5 ના છેદમાં 20 માઈનસ 4 ના છેદમાં 20 માઈનસ 3 ના છેદમાં 20 માઈનસ 2 ના છેદમાં 20 માઈનસ 1 ના છેદમાં 20 અહીંયા 0 ના છેદમાં 20 1 ના છેદમાં 20 એ પ્રમાણે તમે 10 સમમિત સંખ્યાઓ લખી શકો। કેટલે સુધી તો અહીંયા લાસ્ટમાં દર્શાવ્યું છે 9 ના છેદમાં 20 સુધી કારણ કે અહીંયા છેલ્લી સંખ્યા કઈ છે 10 ના છેદમાં 20 તો તમે ના લખી શકો કારણ કે એની વચ્ચેની કઈ છે તો 9 ના છેદમાં 20 સુધીની તમે કોઈ પણ 10 સમમિત સંખ્યાઓ લખી શકો। તો વિદ્યાર્થી મિત્રો તમે જે આ પ્રશ્નો ચલાવ્યા એ એકવાર નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકો અને આવા જ ઘણા દાખલાઓ પ્રેક્ટિસ વર્કની અંદર છે તેમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો। તો હવે આપણે આના પછી પ્રશ્ન 5 6 ની ચર્ચા કરીએ બરાબર। હવે જુઓ મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 ના પ્રશ્ન નંબર 5 ની ચર્ચા કરીએ તો જો મિત્રો નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી
पांच सम्मेय संख्याओ लखो। अहीं तमारे पांच सम्मेय संख्याओ दर्शाववानी छे। तो जो मित्रों अहीं बे तृतीयांश अने चार पंचमांश छे बराबर, एना वच्चेनी तमारे पांच सम्मेय संख्याओ लखवानी छे। तो जो मित्रों एना वच्चे पांच सम्मेय संख्याओ कई कई आवे, तो पहला जे आपेली सम्मेय संख्या छे एनुं शुं करवुं पड़े, छेद समान करवा पड़े, एटले के आपेली सम्मेय संख्या ने समछेदी बनावी पड़े। तो अहीं आपेली संख्या समछेदी बनावी, अहीं जो छेदमां केटला हता, त्रण हता, तो त्रण ने केटला वडे गुणीए, वीस वडे गुणीए, वीस ताळी साठ, हवे जेटला वडे छेदने गुण्या एटला वडे અંશને ગુણવાના, વીસ ગુણ્યા બે કેટલા થાય, ચાલીસ થાય, અને અહીંયા ચાર પંચમાંશ હતા, અહીંયા ત્રણ ગુણ્યા વીસ છેદ સાઠ કર્યું, તો અહીંયા પાંચને કેટલા વડે ગુણ્યા તો સાઠ મળે, તો પાંચ ગુણ્યા બાર સાઠ થયા, જેટલા વડે છેદને ગુણીએ એટલા વડે અંશને ગુણવાના, ચાર ગુણ્યા બાર કેટલા થાય, અડતાલીસ થાય, વચ્ચે આવતી પાંચ સમ્મેય સંખ્યાઓ। હવે જો મિત્રો અહીંયા ચાલીસ ના છેદમાં સાઠ અને અડતાલીસ ના છેદમાં સાઈઠ વચ્ચે આવતી પાંચ સમ્મેય સંખ્યાઓ કઈ કઈ હશે? તો જો ચાલીસ ના છેદમાં સાઈઠ પછી કઈ સંખ્યા આવે? તો એકતાલીસ ના છેદમાં સાઈઠ, બેતાલીસ ના છેદમાં સાઈઠ, તેતાલીસ ના છેદમાં સાઈઠ, ચુમ્માલીસ ના છેદમાં સાઈઠ, પિસ્તાલીસ ના છેદમાં સાઈઠ, છેતાલીસ ના છેદમાં સાઈઠ અને સુડતાલીસ ના છેદમાં સાઈઠ, એટલે કે ચાલીસ અને અડતાલીસ વચ્ચેની સંખ્યાઓ તમારે લખવાની। જો પાંચ માગી હોય તો પાંચ, દસ માગી હોય તો દસ, તમે કોઈ ગમે તેટલી સંખ્યાઓ માગી હોય તો તમે જે આપેલી સંખ્યા છે એનો જે છેદ છે એ છેદને તમે મોટી સંખ્યા વડે ગુણીને તમે દર્શાવી શકો છો બરાબર। હવે જો અહીંયા પ્રશ્ન નંબર બે, એ પણ એવો જ છે કે બે સમ્મેય સંખ્યા વચ્ચેની સમ્મેય સંખ્યાઓ છો શોધવાની છે। તો અહીંયા બે સમ્મેય સંખ્યાઓ કઈ આપેલી છે? ત્રણ તૃતીયાંશ અને પાંચ તૃતીયાંશ। એ બે સમ્મેય સંખ્યાઓ વચ્ચેની સમ્મેય સંખ્યાઓ શોધવી હોય તો શું કરવાનું? કે આપણે છેદ સમાન કરવા પડે, એટલે કે બંને સમ્મેય સંખ્યાઓના ને છે સમછેદી બનાવતો, એટલે કે બંને સમ્મેય સંખ્યાઓને સમછેદી બનાવીએ। હવે જુઓ અહીંયા માઇનસ ત્રણ તૃતીયાંશ હતા, તો બે ને કેટલા વડે ગુણીએ? ત્રણ વડે ગુણીએ, બે ગુણ્યા ત્રણ કેટલા થાય? છ થાય, જેટલા વડે છેદને ગુણીએ એટલા વડે અંશને ગુણવાના, માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થાય? માઇનસ નવ થાય, એટલે કે માઇનસ નવ ના છેદમાં છ, અને અહીંયા જો પાંચ તૃતીયાંશ હતા, અહીંયા છેદ કેટલો કર્યો? છ કર્યો છે, તો અહીંયા ત્રણને કેટલા વડે ગુણીએ? બે વડે ગુણીએ, ત્રણ ગુણ્યા બે કેટલા થાય? છ થાય, પાંચ ગુણ્યા બે કેટલા થાય? દસ થાય, દસ ના છેદમાં છ, વચ્ચે આવતી પાંચ સમ્મેય સંખ્યાઓ। હવે જો મિત્રો માઇનસ નવ ના છેદમાં છ, એના પહેલા કયો અંક આવે? માઇનસ આઠ ના છેદમાં છ, માઇનસ સાત ના છેદમાં છ, માઇનસ પાંચ ના છેદમાં છ, માઇનસ ચાર ના છેદમાં છ, માઇનસ ત્રણ ના છેદમાં છ, માઇનસ બે ના છેદમાં છ, માઇનસ એક ના છેદમાં છ, ઝીરો ના છેદમાં છ, એક ના છેદમાં છ, એ જ પ્રમાણે તમે નવ ના છેદમાં છ સુધી લખી શકો બરાબર। હવે જુઓ મિત્રો આપણે પ્રશ્ન ત્રણ ની ચર્ચા કરીએ। એક ચતુર્થાંશ અને એક દ્વિતીયાંશ વચ્ચે આવતી પાંચ સમ્મેય સંખ્યાઓ શોધવાની છે બરાબર। અહીંયા જુઓ જે આપેલી સંખ્યા છે એનું તો પહેલા શું કરવું પડે? સમછેદી બનાવવી પડે, એટલે કે એક ચતુર્થાંશ અને એક દ્વિતીયાંશ ને સમછેદી બનાવતો। સમછેદી બનાવ્યા પછી અહીંયા જુઓ સમછેદી બનાવીએ તો અહીંયા છેદમાં ચાર આપેલા છે, આપણે વધારે સંખ્યાઓ જોઈએ છે બરાબર। તો અહીંયા ચાર ને આપણે કેટલા વડે ગુણીએ? વીસ વડે ગુણીએ, અહીંયા તમે તમારી ઈચ્છા મુજબ ગુણી શકો પણ છેદ સમાન થવા જોઈએ। ચાર ગુણ્યા વીસ કેટલા થાય? એસી થાય, એક ગુણ્યા વીસ કેટલા થાય? વીસ થાય, વીસ ના છેદમાં એસી, અને અહીંયા પણ શું કરવું પડે? એસી કરવા પડે છેદમાં, તો બે ને કેટલા વડે ગુણીએ? ચાલીસ વડે ગુણીએ, ચાલીસ ગુણ્યા બે કેટલા થાય? એસી થાય, ચાલીસ ગુણ્યા એક કેટલા થાય? ચાલીસ થાય, વચ્ચે આવતી પાંચ સમ્મેય સંખ્યાઓ। હવે જો વીસ ના છેદમાં એસી અને ચાલીસ ના છેદમાં એસી વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે? વીસ ના છેદમાં એસી, પછી તૈયારીમાં કયો અંક આવે? એકવીસ ના છેદમાં એસી, બાવીસ ના છેદમાં એસી, ત્રેવીસ ના છેદમાં એસી, ચોવીસ ના છેદમાં એસી, પચીસ ના છેદમાં એસી, છવ્વીસ ના છેદમાં એસી, સત્યાવીસ ના છેદમાં એસી, અને લાસ્ટમાં છેલ્લે તમે ઓગણચાલીસ ના છેદમાં એસી સુધી લખી શકો
બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 6 ની ચર્ચા કરીએ. તો જુઓ, માઈનસ 2 થી મોટી હોય તેવી પાંચ સમી સંખ્યાઓ લખો. માઈનસ 2 થી મોટી, હવે જો માઈનસ 2 થી મોટો અંક આવ્યો તો માઈનસ 2 થી મોટો અંક માઈનસ 1. સંખ્યા રેખા પર જેમ જમણી બાજુએ જઈએ એમ સંખ્યાઓ શું થાય, મોટી થતી જાય. તો એ માઈનસ 2 કરતો માઈનસ 1 મોટા, માઈનસ 1 કરતો 0 મોટો, 0 કરતો 1, 1 કરતો 2, 2 કરતો 3, 3 કરતો 4 અને 4 કરતો 5. એ જ રીતે તમે અસંખ્ય સમી સંખ્યાઓ લખી શકો. બરાબર. હવે જુઓ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 છે જે આપણે આગળ 3 દાખલા કરેલા કે 3/5 અને 3/4 વચ્ચે આવતી હોય તેવી 10 સમી સંખ્યાઓ લખો. તો હવે જુઓ મિત્રો, આગળ આપણે 3 દાખલા આવા જ કરેલા છે. તો તમે અહીંયા છેદ સમાન કરીને એ સંખ્યાઓ વચ્ચે આવતી સમી સંખ્યાઓ એ જાતે સ્વપ્રયત્ને આપણે ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે જાતે ગણીશું અને એનું સોલ્યુશન મેળવીશું. બરાબર. જો તમને આ દાખલામાં સમજણ ના પડે તો આગળના જે ત્રણ દાખલા ગણેલા છે એ દાખલાની અંદરથી તમે જોઈને પ્રેક્ટિસ કરી શકો છો અને આ દાખલાની ગણતરી કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.